नमस्कार, खबरछे.com पर राजेश शाह। दर्शक मित्रों, गुजरात विधानसभा 2022 चूंटणी में 84 बैठक पर भाजपे आ वक्त संदीपभाई देसाई ने मैदान में उतारिया छे। संदीपभाई सूरत माटे नवू नाम नहीं, कारण के सहकारी क्षेत्र अग्रणी छे अने भाजप में पण वर्षोथी जोड़ायेला छे। तो 84 बैठक वर्षोथी कोळी समाजना हाथमां हती, आ वक्त एमने टिकीट आपवामां आवी छे। तो शू समीकरणो छे, एमनु शू एक्टिविटी चालू रही छे, ए विषे एमनी साथे वात करीशुं। संदीपभाई, आ 84 बैठक कोळी समाजनो एवो दावो छे के 50 वर्षथी एमनी पासे हती ने आ वक्त कोई जुदा समाजने टिकीट आपवामां आवी छे, તો તમારું સમીકરણ શું છે અને તમે તમે આને કેવી રીતના લઈ રહ્યા છો? નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા 84 વિધાનસભાની અંદર મને જવાબદારી મળી, એની પાછળનું એક રીઝન એવું છે કે ભારતીય જનતા પાર્ટી એક બુથના કાર્યકર્તા થી લઈને તાલુકા જિલ્લા પ્રમુખ સુધીના જવાબદારી મને આપી છે, એટલે નાનામાં નાના કાર્યકર્તાને ટક મળે એ આપણી આ રાજકીય પાર્ટી છે। એટલે અને મને પણ છેલ્લા 32 વર્ષમાં સંગઠન ક્ષેત્ર પર ખૂબ કામ કર્યું છે અને અમારા પ્રધાનમંત્રી શ્રી નારો છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એટલે મને એવું લાગે છે કે આ સીટ ગુજરાતની સૌથી મોટી સીટ છે, એમાં 5,66,000 જેટલા મતદારો છે, એટલે જ્ઞાતિવારી વાતમાં પણ નથી, પણ પાર્ટી નાના કાર્યકર્તા ટિકિટ આપી છે એમ કેવડો ખોટું નથી। સંદીપભાઈ, આપણે જયારે નરોત્તમભાઈ પટેલ હતા ત્યારે સૌથી વધારે ઓટી જીતેલા, તે વખતે કોન્સ્ટિટ્યુન્સી મોટી પણ હતી, તો તમારી શું અપેક્ષા છે, તમારા જે કેલ્ક્યુલેશન છે, તમે કેટલા ઓટથી જીતી શકો છો? 84 વિધાનસભા ગુજરાતની સૌથી મોટી વિધાનસભા છે, એમાં 10 વોર્ડ અને 84 તાલુકા, લગભગ 10-11 જેટલા ગામો અંદર આવે છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય સિંહ પટેલ સાહેબે જે પેજ કમિટી બનાવવાની જે વાત હતી અને પેજ કમિટી દ્વારા વોર્ડ હોય તો વોર્ડમાં તમારો સોસાયટી હોય, ગામ હોય તો ગામમાં મહોલ્લો હોય, તો એક બૂથમાં લગભગ 1,000 જેટલા મતદાર હોય છે, એમાં 250 જેટલા સભ્યો પેજ સમિતિના સભ્યો બનાવ્યા છે, એનો ફોટો, એનું નામ, એની બધી માહિતી કલેક્શન કરીને એમની જોડે પણ સંવાદ કરીને એમને કાર્ડ પણ બનાવીને આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે। 2017 વાત કરીએ, આ સીટ ઉપર જંડાબેન પટેલ 1,10,000 મતોથી વિજય થયેલા, ત્યાર પછી 5 વર્ષના ગાળામાં 1,00,000 જેટલો મતો વધ્યા છે, એટલે મને એવું લાગે છે કે મારા કાર્યકર્તા મિત્રો ની જે મહેનત છે, આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, એ ટ્રિપલ એન્જિન સરકાર એમ કેવું ખોટું નથી, એમણે જે કામો કરેલા છે એને ધ્યાનમાં લઈને 1,50,000 વધારે મોટો વિજય થવાની મને આશા રાખે છે। સંદીપભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછું છું કે તમને, તમે આટલા બધા લોકોને મળી રહ્યા છો, તો તમને શું લાગે છે હજુ કોઈ એવા પ્રશ્નો બાકી છે કે જે તમે જીતો તો તમે કરવા માંગશો? 84 વિધાનસભામાં મહદઅંશે વિસ્તાર સુરત શહેરમાં સમાવેશ છે, તમને ખબર છે કે આખા દેશની અંદર સૌથી સારી કામગીરી હોય તો સુરત મહાનગરપાલિકાની છે। તમે આજે જાઓ સુરતમાં, હમણાં તમે વિશ્વ રોડ બજાવો, તમને હમણાં વિદેશમાં ફરતે એવું લાગે, પાર પલનપુરમાં જાઓ તમને નવી ટીપીમાં આખું નવું ડેવલપમેન્ટ દેખાય છે, અને અહીં તમે જોવો તો હજીરાના મહાકાય ઉદ્યોગો છે, એરપોર્ટ છે, નજીકમાં ડાયમંડ બુસ્ટ, તમારું આખી દુનિયાના મોટા મોટા દેશના લોકો ધંધા માટે આવવાના છે, એટલે સુરતનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ છે અને સુરત એ સોનાની મુહૂર્ત છે, અત્યારે કામ લગભગ કોઈ બાકી નથી, પણ બાકી કામ જો અમને લાગતા હશે તો અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ કેન્દ્રમાં બેઠા છે, ભૂપેન્દ્રભાઈ રાજ્યમાં બેઠા છે, અને સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, ત્યારે બાકી જે પણ પ્રશ્ન હશે તે અમે કરવાની પૂરેપૂરી બહેતરી આપીએ છીએ। તો દર્શક મિત્રો, સંદીપભાઈ દેસાઈના કાર્યાલય પર અમે બેઠા છે અને લગભગ રાત્રે 12:30 વાગ્યા છે, તેમ છતાં હજુ તેઓ મિટિંગ કરી રહ્યા છે અને કાર્યકરો પણ એટલી જ મોટી ફોજમાં બેઠા છે, એનો મતલબ એમ છે કે તેઓ ઉત્સાહથી કામ કરી રહ્યા છે। સંદીપભાઈ, થેન્ક યુ વેરી મચ, ખબર છે.com પર વાત કરો.